વડોદરાના ઢોંગી ધર્મગુરુ પ્રશાંત ઉપાધ્યાયના વધુ એક પાપનો ભાંડો ફૂટ્યો છે. ગુમ થયેલા સેવક કલ્પેશ શાહની માતાને ધમકી આપવાના કેસમાં વડોદરાની વારસિયા પોલીસે બે સાધિકાઓની ધરપકડ કરી છે. પ્રશાંત ઉપાધ્યાય વિરુદ્ધ ફરિયાદ નહીં નોંધાવવા માટે આ સાધિકાઓએ ગુમ સેવક કલ્પેશ શાહની માતાને ધમકી આપી હતી. કિરણ વ્યાસ અને પિંકી વ્યાસ નામની સાધિકાઓની પોલીસે ધરપકડ કરી છે. તો ઢોંગી તુતારા ધર્મગુરુ પ્રશાંત જે મહિલાઓ સાથે રાસલીલા રમતો હતો તે અંગે પણ પોલીસે પૂછપરછ કરી છે અને પોલીસ તતિંગ બાદ ધર્મગુરુ ક્યાં છુપાયો છે તેની તપાસમાં લાગી છે. આ તુતારા સામે પોલીસે લુકઆઉટ નોટિસ પણ જારી કરી છે અને વિદેશ ભાગી જાય એ પહેલા પોલીસે લંપટ ગુરુને પકડવા માટે તમામ એરપોર્ટ પર એલર્ટ આપ્યું છે. વડોદરાના બગલામુખી મંદિરનો આ ધુતારો ધર્મગુરુ બનીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવતો હોવાનો પણ આરોપ છે. ભરી બજારમાં ઉભા રાખીને પોલીસે માર્યા જામનગર મહાનગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેનને લાફા. જી હા, આ ઘટના સામે આવી છે અને આ લાફા કાંડમાં ચાર પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ થયા છે. જામનગર મહાનગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન આકાશ બારડને ભરી બજારમાં ઉભા રાખીને પોલીસ કર્મચારીએ લાફા ઝીકતા મામલો ગરમાયો, જે બાદ મેયર સહિત ભાજપના તમામ મોટા નેતાઓ પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી, જે બાદ જામનગર પોલીસ વડા શરદ સિંઘલે ચાર પોલીસ કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે અને તપાસનો આદેશ પણ આપ્યો છે. વરલી જુગારની માહિતી હતી, એના અનુસંધાને મયુરસિંહ, અજય ચાવડા, ચંદ્રેશ પટેલ, ધર્મેશ પટેલ ત્યાં ગયા હતા અને જ્યારે આ રેડ કરવા ગયો તો પછી ત્યાં સ્થાનિક જોડે બોલાચાલી થઈ અને વચ્ચે આકાશ બારડ વચ્ચે પડે. આકાશ બારડ જો સ્થાનિક શિક્ષણ સમિતિનો ચેરમેન છે, એના જોડે વધારે ઝપાઝપી થઈ અને ત્યાં એના આકાશ બારડ કહેવા પ્રમાણે એને ચારો કોન્સ્ટેબલે માર મારી છે અને અહીંયા પોલીસ ચોકીમાં લાવીને પણ માર મારી છે અને આકાશ બારડની અત્યારે અમે ફરિયાદ 323-304 મુજબ લઈ રહ્યા છીએ અને ઇન્ક્વાયરી પણ આપી છે અને એનો જો બી એક્શન લેશે એને તાત્કાલિક અસરથી ઇન્ક્વાયરી આવે પછી કાયદેકીય પગલાં લેવાના. મારા ઘર પાસે ઊભો હતો એ દરમિયાન આ ચાર પોલીસવાળા, એટલે મેં નામ લખાવ્યા એ મુજબના એ લોકો આવી અને મારી સાથે ગેરવર્તન કરેલ. મારું અરજીમાં નામ ના હોય અને અનામી અરજી હોવા છતાં પણ મને મારી ધાક ધમકાવી અને પંજાબ બેંકથી માંડીને દીપક ટોકીસ સુધી મને જેમ અતિ ગંભીર ગુનો કર્યો હોય એવી રીતે મને ઢળીને લઈ ગયા અને ખૂબ માર્યો છે, ખૂબ માર્યો છે, ખૂબ મૂંઢમાં માર્યો છે અને મને ખૂબ ગારો કાઢી છે કે ભાજપવાળો હતો શું છે અને ચેરમેન હતો શું છે. અને મારી એવી માંગણી છે કે આ ચારેય પોલીસવાળા, એટલે ચારેય જે કોન્સ્ટેબલો છે એના ઉપર ગંભીર આરોપ થાય અને મારું અપહરણ કરી જતા હોય ને એવી રીતે મને ઢસડીને લઈ જતા હતા. ફરિયાદમાં મેં નોંધાયું છે જે ચાર લોકો મને લઈ ગયા હતા અને મૂંઢમાર માર્યો છે એના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. મારું જેમ સરઘસ કાઢ્યું હોય, જેમ ગુનેગારનું કાઢે એવી રીતે મારું સરઘસ કાઢીને લઈ જવા માંગતા હતા અને મારું એવી રીતે કર્યું છે. મારી પાસે ફૂટેજ છે, વિડીયો ફૂટેજ છે અને પીએસઆઈની ચેમ્બરમાં મને ખૂબ ઢોરમાર માર્યો છે.